તો છતાં શું કરશો આપણે ઘરમાં ઘ અને છ
ત્યાર પછી સુરત શું તો કે છત્રીનો છ અને જમરૂખનો જ લખીશું. પેટર્ન બધી અલગ છે એટલે વ્યવસ્થિત રીતે તમે ધ્યાન આપજો અને મારી સાથે લખતા જજો જેથી તમને સમજાય અને આવડી જાય. ત્યાર પછી જમરૂખનો જ અને જમરાનો જ છેલામાં શું લખશું તો કે જમરાનો જ અને ટપાલનો ટ બરાબર. ત્યાર પછી રાત દિવસ રાત દિવસ તો અહીં ખાલી જગ્યા શું લખશું તો કે રાત. પછી પાછું લખીશું દિવસ પાછું લખીશું આપણે નાના રાત. ત્યાર પછી લખીશું દિવસ ત્યાર પછી લખીશું રાત બરાબર. તો આ ત્રીજી પેટર્ન પણ કોઈ ત્યાર પછી એક બે એક હવે અહીંયા શું આવે તમે બધા ખ્યાલ છે બે એક બે એક બે બરાબર. એક ખાનામાં એક લખવાનું એક ખાનામાં બપોરે બે ત્યાર પછી પેટર્ન આપણે જોઈએ પચાસ દસ દસ ઉમેરવાના છે બરાબર. વળી તમે કહ્યું પચાસ શું કામ આવી રહ્યો કે દસ ઉમેર્યા છે. પચાસ પછી શું આવશે સાઠ બરાબર. સાઠ ટકા સાઠ પછી શું આવશે સિત્તેર. દસ દસ ઉમેરતા જશે સિત્તેર પછી શું આવશે આઠે વીંટે એસી. એસી પછી શું આવશે તો કે નવડે વીંટે નેવું. ત્યાર પછી ઓગણીસ ઓગણીસ માં દસ ઉમેરીએ તો ઓગણત્રીસ. ઓગણત્રીસ માં દસ ઉમેરીએ તો ઓગણચાલીસ. વળી ઓગણચાલીસ માં આપણે દસ ઉમેરીએ તો ઓગણપચાસ. ઓગણપચાસ માં દસ ઉમેરીએ તો ઓગણસાઠ. પાછળની સંખ્યા એમ જ રહેશે. આગળની સંખ્યા છે એમાં શું કર્યું છે એક ઉમેર્યા છે. એક બે ત્રણ ચાર પાંચ નો ખ્યાલ આવે તો એ રીતે પણ કરી શકું છું. ઓગણસાઠ માં દસ ઉમેરીએ તો ઓગણસિત્તેર. ઓગણસિત્તેર માં દસ ઉમેરીએ તો ઓગણએંસી. ઓગણએંસી માં દસ ઉમેરીએ તો કેટલા થશે નેવ્યાસી બરાબર. અગિયાર બાર બરાબર. સંખ્યા
પાછળની સંખ્યા 53 55 કરતા 10 નાની એટલે લખીશું આપણે 45 45 માંથી 10 આપણે પાછળ બાદ કરીએ તો કેટલા થશે 35 તો અહીંયા આપણે લખીશું 35 વળી એના પછી 10 નાની સંખ્યા એટલે કે 25 25 કરતા 10 નાની સંખ્યા એટલે 15 10 10 નું શું કર્યું છે આપણે ટકા 85 75 65 55 45 35 25 અને 15 ત્યાર પછી 55 50 45 આ ત્રણ સંખ્યા છે એમાં શું છે તો કે 5 5 નો ઘટાડો છે આમાં 10 10 નો ઘટાડો આમાં 5 5 45 માંથી પૂછવામાં 5 બાદ કરીએ તો 40 બરાબર 40 માંથી 5 બાદ કરીએ તો 35 35 માંથી 5 બાદ કરીએ તો 30 30 માંથી 5 બાદ કરીએ તો 25 25 માંથી 5 બાદ કરીએ તો 20 તો આ પેટામાં શું કર્યું આપણે 5 5 બાદ કરતા હવે તેના પછી પેટા છે 20 19 અને 18 આમાં શું કરવાનું છે ઉત્તરદાતા માટે કે સૌથી પહેલા મોટી સંખ્યા પછી એનાથી નાની સંખ્યા એનાથી નાની સંખ્યા 18 કરતા પહેલા શું આવે તો કે 17 17 થી નાની સંખ્યા 16 16 થી નાની સંખ્યા 15 15 થી નાની સંખ્યા 14 અને 14 થી નાની સંખ્યા 13 આમ ગુણીએ તો લઈ માટે 13 14 15 16 17 18 19 20 પણ આપણે શું કર્યું છે ઉત્તરદાતામાં પહેલી મોટી સંખ્યા બરાબર સૌથી છેલ્લી પેટર્ન આપણે જોઈએ 40 38 36 તો આ બે વચ્ચે કેટલા ઘટાડો છે તો બે પેનો ઘટાડો છે 40 માં બે વાત કરીએ તો 38 38 માં બે વાત કરીએ તો 36 36 માં બે વાત કરીએ તો 34 34 માં બે વાત કરીએ તો 32 32 માં બે વાત કરીએ તો 30 30 માં બે વાત કરીએ તો 28 અને 28 માં બે વાત કરીએ તો 26 તો વિદ્યાર્થી મિત્રો આ પેટર્ન તમારે વ્યવસ્થિત રીતે પેજ નંબર 55 આ પૂર્ણ હોવો જોઈએ નો ક્યાં આપ તમે તમને આ પેટર્ન અહીંયા મેં તમને લખી દર્શાવેલી છે તેમજ કોઈ પણ આડાઅવળી સંખ્યા નો લખેલો છે બરાબર જે પેટર્ન લખેલી છે એને એમ લેવા દેવું ત્યાર પછી ના ખાનાથી લખવાનું તમારે સ્ટાર્ટ કરવાનું નહીંતર સંખ્યા આડાઅવળી થઈ જશે બરાબર તો આ રીતે 53 54 અને 55 ત્રણેય પેજ તમારે વ્યવસ્થિત પૂર્ણ હોવો જોઈએ અને હોમવર્કમાં 53 અને 54 જેમાં પેટર્ન પર પૂર્ણ કરવાની છે અને રંગમાં પૂરવાની છે તો અહીંયા સુધી દરેક વિદ્યાર્થીને પેજ નંબર 55 સુધી પૂર્ણ હોવો જોઈએ નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું થેન્ક યુ